ચલો ભાઈ અવાજ આવી રહ્યો છે બધાને એક વખત કન્ફર્મેશન આપી દો ફટાફટ આજના પેપરનો સોલ્યુશન કરીએ હવે તો આ મોઢે થઈ ગયું હશે એનજીટી એનજીટી નો ગઈકાલે જોરદાર એક લેક્ચર લઈ લીધો આજે સવારે ગઈકાલે એની પીડીએફ પણ ફ્રીમાં મૂકી દીધી બરાબર છે અને આજે એના માટે વન લાઇનરની આખી એક પોસ્ટ પણ તમને બધાને આપી દીધી અને એનજીટીની તમામ શિફ્ટમાં હોય છે પ્રશ્ન અને આ જોઈને બહુ સારું લાગ્યું છે બરાબર છે ચલો બીજી એક મહત્વની વાત કે સાહેબ આની અંદર આજે શું નવું આવ્યું છે બરાબર છે ગઈકાલે સાહેબ ત્રિફળા અને હરડેનું ઔષધિનું વૈજ્ઞાનિક નામ વધારે હતા આજે કાચબા આવી ગયા છે ભાઈ બરાબર છે તો એવું લાગતું હોય કે આ મુદ્દો નથી તો એ મુદ્દો શોકિંગમાં આવી જાય સામે બરાબર છે કે લો હું થઈ ગયો હાજર કાચબા પ્રગટ થઈ ગયા હતા આજે અને એક શિફ્ટમાં બે થી ત્રણ વખત કાચબા પ્રગટ થઈ ગયા હતા બરાબર છે તો ટર્ટલ વિશે પૂછાય છે બરાબર છે આપણા અને જે ખાસ કહેવામાં આવે કે આપણો એક ખાસ ટર્ટલ છે બરાબર છે કે જે ઓડિશાની નદીની અંદર છે ઓલિવ રિડલી સી ટર્ટલ છે એના સિવાય ગંગા નદીની અંદર કેટલા કાચબાની પ્રજાતિ જોવા મળે આવું બધું આપણે કરાવેલું છે જે પર્યાવરણના વીરલાઓ આપણી સાથે પહેલાથી છે એમને ખ્યાલ હશે તો 16/2 આજની તારીખનું હજી ત્રીજું પેપર આવ્યું નથી એટલે મહેરબાની કરીને ખોટી કોમેન્ટ ન કરતા એક ભાઈ તો સાવ ખરાબ બોલીને કોમેન્ટ કરી હતી કે સાહેબ ત્રીજું શિફ્ટનું તો આની અંદર કાંઈ છે નહીં બરાબર તો ત્રીજું શિફ્ટ ગઈકાલે પણ કરાયું હતું આપણો લેક્ચર ચાલુ હતો અને વચ્ચે આવી ગયું હતું તો મેં તમને બોલીને કીધું હતું પણ એના માટે ધૈર્ય રાખવું પડે બરાબર છે કઈ જ વાંધો નહીં બરાબર હા ગેંડાના મૂકીને કાચબા પકડા છે ભાઈ એટલે ધીમે ધીમે આવું સ્તર રહેશે હવે ગેંડા જતા રહ્યા છે ગેંડા પાછા આવે તે કઈ નક્કી નહીં બે દી પછી પાછા ગેંડા આવે 15 દી બાકી છે હજી તો બરાબર છે સોરી 15 દી નહીં 17/18 એટલે 17 થી તમે વિચાર કરો 11 દી બાકી છે 33 જેવા પેપર બાકી છે અને અત્યાર સુધી પૈતા કેટલા 15 જેવા પૈતા છે ખબર નહીં આ 45 જેવા કેવી રીતે પેપર લેવાના છે આ લોકોને પણ જોરદાર બધું ચાલે છે અને આપણને બધી ખબર પણ પડે છે ચલો આગળ વધીએ આજના પેપર ઉપર બરાબર છે આજના પેપર શું કહે છે આપણે વાત કરીએ તમામ શિફ્ટના તો જે પણ વિદ્યાર્થી મિત્રો નવા છે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જાય કારણ કે ત્યાં તમારા માટે હું આજે જંગલની આગ વિશેનો વિડીયો બનાવ્યો હતો જે કોઈને નથી ખબર તો જંગલની આગ વિશેનો વિડીયો બનાવ્યો હતો અને અન્ય એક પણ વિડીયો બનાવ્યો હતો તો અહીંયાથી પણ બરાબર છે આપણે નેટવર્ક જ્યાં હું વેકેશનમાં છું ત્યાંથી આપણે બહુ હાર્ડલી બધું સેટ કરીને તમારા માટે આ બધું ચાલુ કર્યું છે બરાબર તો એનું ભાઈ જુદા જુદા પ્લેટફોર્મ પર જોડાઈ જજો બરાબર છે અને ખુશ છું હું આજે તમારા સાથે આ ખુશી શેર કરવા માંગીશ કે 40 દિવસની અંદર આપણી આ યુટ્યુબ ચેનલના 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે અને હવે નેક્સ્ટ ગોલ આપણો આ પરીક્ષા પૂર્ણ થાય ફોરેસ્ટ ગાર્ડની એના બાદ પકડવાનું છે કોન્સ્ટેબલ અને પીએસઆઈ એની અંદર એવી પહેલાથી તમને પરીક્ષાની તૈયારી કરાવવાની છે કે તમે ત્યાં સુધીમાં એટલે કે પીએસઆઈની અને કોન્સ્ટેબલની પરીક્ષા આવે ત્યાં સુધી આવી રીતે ફાફા નહીં મારતા હો કારણ કે બની શકે કે એ પરીક્ષા પણ ઓનલાઈન હોઈ શકે તો આપણા યુટ્યુબ ટેલિગ્રામ અને વોટ્સએપ આ ત્રણમાં તો ખાસ જોડાઈ જજો કારણ કે એપ્લિકેશન ઉપર કંઈક મૂકીશ તો હું આ ત્રણ ઉપર ક્યાંક તમને કહેતો રહીશ અને ઇન્સ્ટાગ્રામ ઉપર તો એટલા માટે કહું છું કે તમે પેલું સ્ક્રોલિંગ કરતા હોય ને કંઈક નવું નવું આંખું ને ટાઢક મળે એવું જોવાનું તો વચ્ચે આવું કંઈક નોલેજેબલ આવી જાય તો કામ લાગી જાય બરોબર છે ઓકે પહેલો જ પ્રશ્ન હતો એનજીટીના સભ્યોનો પહેલો જ પ્રશ્ન હતો એનજીટીના સભ્યોનો હા ભાઈ કોન્સ્ટેબલ માટે આપણે જોરદાર બધું શરૂઆત કરવાની છે પણ એ થોડું સરપ્રાઈઝ છે અને સરપ્રાઈઝ બહુ મોટું આવશે તમારા માટે આપણે ફોરેસ્ટ ગાર્ડની અંદર જેમ છેલ્લે છેલ્લે આપણે બધું કરવું પડ્યું છે ને રિવિઝન દોડાદોડી કરીને ભેગું તો કરી લીધું છે આટલા બધા કલાક લેક્ચર લઈને પણ એની અંદર મારી માનસિક સ્થિતિ જુઓ તમે કે હું અહીંયા છું તો આ બધું કરાવવું પડે છે તમારા ઉપર ધ્યાન રાખવું પડે છે વિડીયો બનાવતા રહેવા પડે છે એની અંદર જ જે કહેવામાં આવે કે મારો અડધો સમય જાય છે પણ કંઈ વાંધો નહીં મેં નક્કી કર્યું છે કે આપણે છેક સુધી 26 તારીખ સુધી તમારી સાથે રહેવાનું છે 27 તારીખ સુધી બરાબર છે તો એનજીટીના સભ્યો ભાઈ કેટલા હોય વધુમાં વધુ પૂછ્યા હોય તો 40 આવે ખાલી ન્યાયિક વધુમાં વધુ પૂછ્યા હોય તો 20 આવે ખાલી નિષ્ણાંત વધુમાં વધુ પૂછ્યા હોય તો 20 આવે આમાં ઓછામાં ઓછા પૂછ્યા હોય તો 10 આવે બરાબર છે ચેરમેન અલગથી ગણવામાં આવે બરાબર છે ચલો આગળ વધીએ આની અંદર એનજીટીના સભ્યો પૂછાઈ ગયા આજે જ આ મૂક્યું હતું એનજીટીનું કાર્ય શું સ્થાપનાનો હેતુ છે પર્યાવરણ વન અને આ જંગલો માટે જે આપણા બધા કુદરતી સંસાધનો છે એમના લગતા કેસોનો ઝડપી અસરકારક નિકાલ લાવવા માટે બરાબર છે ત્રીજું દંપા ટાઈગર રિઝર્વ ક્યાં આવેલ છે આ સવાલ હતો બરાબર છે દંપા ટાઈગર રિઝર્વ ક્યાં આવેલ છે આ સવાલ હતો બીજું એક મહત્વનું ભાઈ લાઈક કરી દો ફટાફટ બરાબર છે લાઈક કરી દો
જેમણે લાઈક નથી કરી એ લાઈક કરી દો, પછી જ આગળ વચ્ચે કાઢું, બરોબર છે? ચલો તો સર તમે લાઈક કરશો એટલે બીજા કદાચ ફોરેસ્ટ નો જે ભટકતી આત્મા હશે એમને આ સરનામું મળશે તો તમને થોડુંક પુણ્ય મળશે કે ના ભાઈ મને બે માર્ક નું વધારે તમને આવડશે, બરાબર છે? ચલો, દંપા ટાઈગર રિઝર્વ ક્યાં આવે છે? તો જવાબ આવે મિઝોરમ, બરાબર. આગળ વધીએ. ઇન્ડિયન સ્કીમર ના બે પ્રશ્ન પૂછાઈ ગયા. ઇન્ડિયન સ્કીમર પક્ષી વિશે આપણે પણ કરાવેલું છે વચ્ચે ક્યાંક આવેલું છે, બટ મને યાદ નથી. આ ઇન્ડિયન સ્કીમર પક્ષી કોરિંગા અભયારણ્યમાં દેખાયું હતું અને 250 જેટલા દેખાયા હતા. અને આ ઇન્ડિયન સ્કીમર જે છે એ આર્કટિક ટેર્ન જેવું જ દેખાય છે. આર્કટિક ટેન ભૂલી ન જતા, જે મેં કરાવેલું છે તો મને યાદ આવે છે. 8, 12, 14, 15 અને 16 આપણે આ પાંચમું જે કહેવામાં આવે કે પ્રશ્નપત્ર સોલ્યુશન કરાવીએ છીએ તો એની અંદર ધ્યાન આપજો ભાઈ, બરાબર છે? તો વાત કરવામાં આવે ને સાહેબ, તો ઇન્ડિયન સ્કીમર પક્ષી અત્યાર સુધીમાં 8, 12, 14 અને 15 ચાર તો થઈ ગયા છે. આ પાંચમું સોલ્યુશન આવે છે તમામે તમામ. આ 13મી, 14મી અને 15મી શિફ્ટ નું સોલ્યુશન ચાલે છે. તો આપણે ઇન્ડિયન સ્કીમર કરાવેલું છે એની અંદર આ 12 શિફ્ટ ની અંદર એક વખત વચ્ચે આવી ગયું. તો આર્કટિક ટેર્ન એન્ટાર્કટિકા થી આર્કટિક સુધી જાય છે. અને યાદ રાખો કે 100% પોસિબિલિટી છે, ફરી વખત એવી રીતે પૂછાય કે પૃથ્વીના ઉત્તર ધ્રુવ થી દક્ષિણ ધ્રુવ સુધી જતું પક્ષી, તો જવાબ આવે આર્કટિક ટ્રેન, આર્કટિક ટેર્ન, નોટ એન્ટાર્કટિકા ટેર્ન, બરોબર છે? આર્કટિક ટેર્ન. અને ઇન્ડિયન સ્કીમર પણ એના જેવું જ દેખાય છે, આ કોરિંગા અભયારણ્ય. હવે બીજો સવાલ શું હતો કે ઇન્ડિયન સ્કીમર કયા વિસ્તારમાં જોવા મળે છે? અને આંધ્રપ્રદેશમાં જોવા મળે છે, અને વિસ્તાર પૂછે તો ચંબલમાં જોવા મળે છે, બરાબર છે? રાજ્ય પૂછે તો આંધ્રપ્રદેશ. કોરિંગા અભયારણ્ય ક્યાં આવ્યું? આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશમાં જોવા મળે છે જો રાજ્ય પૂછે તો, અને વિસ્તાર પૂછે તો ચંબલ. આજે કોઈ સ્ટુડન્ટ જોડે વાત નથી થઈ એટલે મને ઓપ્શન નથી મળ્યા, બાકી જનરલી હું સ્ટુડન્ટ જોડે ઓપ્શન પૂછી લેતો હોઉં છું. તો આવતીકાલથી આપણે એવું કરશું, અને હમણાં એક વિડીયો પણ મૂકશું કે આમાં શું કોમન હતું. મોસ્ટ કોમન સુરખાબ પક્ષી વિધાન વાળા સવાલો. અહીંયા મારે કહેવાની જરૂર નથી કે આપણે આના માટે એક વિડીયો મૂક્યો હતો, બરાબર છે? કે ભાઈ આ સુરખાબ જે છે ભારતનું શું છે, આપણું ગુજરાતનું રાજ્ય પક્ષી જે સૌથી વધુ કચ્છમાં જોવા મળે છે, અને જે કહેવામાં આવે કે લગભગ 250,000 જેટલા, એટલે કે 500,000 જેટલા સુરખાબ જે છે એ કોણે જોયા હતા? આપણા બર્ડમેન ઓફ ઇન્ડિયા ડોક્ટર સલીમ અલીએ. અને એમણે આમના ઉપર પુસ્તક પણ લખ્યું હતું. અને ઇંગ્લેન્ડથી એક મ્યુઝિયમના ભાઈ આવ્યા હતા, એમણે આને ફ્લેમિંગો સિટી નામ આપ્યું હતું, બરોબર છે? ચલો, અને જે કહેવામાં આવે કે આપણા બીએસએફ ના જવાનો જ્યાં આ સુરખાબ હોય છે એને કઈક અલગ જ નામથી બોલાવે છે, કારણ કે કાદવના ટીંબા હોય છે એની અંદર તેઓ ઈંડા મૂકે છે, બરાબર છે? ચલો, તો આ બધી વસ્તુ કરેલું હતું. આગળ આપણે વાત કરીએ, સુરખાબ પક્ષીના વિધાન વાળા સવાલો હતા. બીજી એક બહુ મહત્વની માહિતી હું તમને આપી દઉં કે સાહેબ સંધિઓ પૂછાવવાની શરૂઆત થઈ ગઈ છે. મોન્ટ્રિયલ, એના બાદ જે કહેવામાં આવે કે કિગાલી, એના પછી જે કહેવામાં આવે કે ત્રીજું હમણાં આની અંદર આવશે. કિગાલી તો હજી નથી આવી, પણ મોન્ટ્રિયલ અને ક્યોટો, ક્યોટો બીજી વખત આવી. તો મોન્ટ્રિયલ સંમેલન શા માટે હતું? આ તો જીસીઆરટીમાં પણ જે મોન્ટ્રિયલ વિયેના સંધિ સૌ પ્રથમ થઈ 1983 કે 85 ની આજુબાજુ, અને એના તર્જ ઉપર બનાવવામાં આવી મોન્ટ્રિયલ. વિયેના હતી ક્લોરોફ્લોરોકાર્બન ઉપર, અને મોન્ટ્રિયલ બનાવવામાં આવી ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટન્સ ઉપર, કે જે ઓઝોનના આવરણને નુકસાન કરે છે. તો ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટન્સ હોય તો એ લખી શકો છો, બાકી ક્લોરોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન. અને બીજું એક પણ પૂછાયું હતું કે અગ્નિશામકના જે સાધનો હોય છે એમાં કયો વાયુ છે કે જે ઓઝોનને નુકસાન કરે છે, એનો સવાલ જોરદાર છે. એમાં કયો જવાબ આવે એની પણ વાત કરશું. તો મોન્ટ્રિયલ સંધિની વાત કરી હતી, સંધિ થઈ 1987માં, અમલમાં આવી 1989માં. તો સવાલ સમજો, મોન્ટ્રિયલ સંધિ કયા વર્ષમાં થઈ અને કયા વર્ષમાં અમલમાં આવી, બંનેનો જવાબ અલગ અલગ છે. થઈ 87માં, અમલમાં આવી 89માં. વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે, અને 1987માં 16 સપ્ટેમ્બરના દિવસે મોન્ટ્રિયલ સંધિ થઈ એટલે જ આ ઉજવવામાં આવે છે, બરાબર છે? તો આ એક વસ્તુ આપણને ખબર પડી. તો વિયેના સંમેલન થયું તો 1985માં, બરાબર છે? અને સીએફસી ના ઉત્પાદનને બંધ કરવા માટે હતું. સૌથી પહેલા થયું વિયેના, સીએફસી ના ઉત્પાદન બંધ કરવા માટે. એના જ તર્જ ઉપર બનાવવામાં આવ્યું મોન્ટ્રિયલ 1987માં. અને ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટન્સ એટલે કે ODS, ઓઝોન અવક્ષય પદાર્થો ને અર્ધા કરવા માટે હતું, બરાબર છે? તો આ વસ્તુ આપણે ભણેલા છે. એના બાદ કિગાલી સુધારો. હવે કિગાલી સુધારો પૂછા જશે તો નવાઈ નહીં, અહીંયા વાત કરો ભાઈ કિગાલી સુધારો છે શું. અહીંયા નથી દેખાતું તો હું ઘડીક આ બાજુ જોતો રહું છું. ચલો, સુવિધા તો આવી છે, બરાબર? તો સાહેબ કિગાલી સુધારો શું છે? કિગાલી સુધારો મોન્ટ્રિયલ પ્રોટોકોલમાં કેટલામો સુધારો?
તો અહીંયા જુઓ ભાઈ બરાબર છે, આપણી પાસે પેન ટેબ નથી પણ માઉસ છે, બરાબર છે, સીધી લાઈન ખેંચવાનો પ્રયાસ કરું. આઠમો સુધારો એટલે કિગાલી પ્રોટોકોલ, અને કિગાલી છે સાહેબ રવાન્ડાની રાજધાની, વકાન્ડાની નહીં હો. તમે ઓલું મૂવી જોયું હોય કદાચ જે કહેવામાં આવે કે હોલિવૂડનું, બરાબર છે, તો વકાન્ડાની નથી, એ તો પ્રદેશ જ આખો ઇમેજિનેશન વાળો હતો. રવાન્ડાની રાજધાની એટલે કિગાલી. કિગાલી શું છે? તો કિગાલી હાઇડ્રોફ્લોરોકાર્બન ના ઉત્પાદનને ઘટાડવા માટેનું છે. તો આ તમને યાદ રહેવું જોઈએ કે સાહેબ વિયેના છે સીએફસી સાથે જોડાયેલું છે, મોન્ટ્રિયલ છે એ ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટન્સ ઓડીએસ સાથે જોડાયેલું છે, અને કિગાલી આઠમો સુધારો કોની અંદર? મોન્ટ્રિયલમાં એ જોડાયેલું છે એચએફસી સાથે. અને આના લીધે શું થશે? 2100 સુધીમાં ગ્લોબલ વોર્મિંગ 0.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું નિયંત્રણમાં આવશે, એટલે કે આ સદીના અંત સુધીમાં આ વાત કરેલી છે, બરાબર છે. ચલો આપણે કેટલું ઘટાડવાનું છે મિલિયનમાં કીધું છે. ભારતે ક્યારથી શરૂઆત કરવાની છે? 2028માં હાઇડ્રોફ્લોરોકાર્બન ઘટાડવાની કિગાલી અંતર્ગત. 2047 સુધીમાં જે 2024-26 નું સ્તર છે હવેનું, એના ટકા, એના કરતા 15% ઘટવું જોઈએ. 2016માં કિગાલી ઉપર હસ્તાક્ષર થયા અને 2019માં અમલમાં આવ્યું બધે બધું મોસ્ટ આઈએમપી, બરોબર છે. ચલો કારણ કે જબરું પૂછે છે. હવે તો કેવું પૂછી લીધું એનું એક ઉદાહરણ આપું. જબરામાં બહુ હાર્ડ નથી પૂછતા, પણ 3-4 સવાલ એવા આવી જાય ને તો હાર્ટ એટેક નાનો એવો આવી જાય એવા સવાલો પૂછાય છે. જેમ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, હવે મેં સ્ટુડન્ટને પૂછ્યું કે તો એની અંદર જવાબ તો 70 હોવો જોઈએ, પણ કે ના સાહેબ આની અંદર 200 ઉપરના ઓપ્શન હતા. એટલે મેં સર્ચ કર્યું તો એની અંદર જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના ગોલ્સ, એના ઇન્ડિકેટર્સ અને એના બીજા જે કહેવામાં આવે લક્ષ્યાંકો, આ બધું અલગ અલગ છે. તો આનું પોસ્ટમોર્ટમ આજે કર્યું છે, હું તમને બતાવું. ક્યોટો પ્રોટોકોલ શેના માટે હતો? તો ક્યોટો પ્રોટોકોલ બીજી વખત આવ્યો છે 6 ગ્રીનહાઉસ ગેસ વાયુને આપણે ઘટાડા ઉપર. ક્યોટો છે, જાપાનના ક્યોટોમાં 1997માં સંમેલન યોજાયું હતું, અને જે COP28 છે ને, જે COP28 જે યુનાઇટેડ આરબ એમિરેટ્સ દુબઈમાં યોજાઈ હતી, અને COP29 ક્યાં છે? અઝરબૈજાનની રાજધાની બાકુમાં યોજાશે, અને COP13 બ્રાઝિલમાં યોજાશે 2025માં, બરાબર છે. બ્રાઝિલની અંદર લુલાદા સિલ્વા ત્યાંના વડાપ્રધાન જે વાત કરી હતી. તો આ UNFCCC 1992ની જે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ હતી, 1997માં 5મી કે 6ઠી હોઈ શકે છે, ત્યારે તે થઈ હતી ક્યોટો પ્રોટોકોલ. તો સાહેબ આ ક્યારે થયું, કોની સંધિ છે, ક્યારે અમલમાં મૂકવામાં આવી, કેટલા ગ્રીન હાઉસ ગેસ વાયુ? તો સાહેબ 6 ગ્રીન હાઉસ ગેસ વાયુ. આ ચારે ચાર વસ્તુ મોસ્ટ આઈએમપી છે. શું લઈ લેજો તમે, એનો સ્ક્રીનશોટ ખાસ લઈ લેજો, બરોબર છે. ચલો આગળ વધીએ. ઈ વેસ્ટ કચરા માટેનું સંમેલન, બરાબર છે. ઈ વેસ્ટ કચરા માટેનું સંમેલન, તો સાહેબ આ જોરદાર છે. આ પણ શું છે? સંધિનો જ સવાલ છે. અને કરાવેલી છે સાહેબ બેઝલ, બરાબર છે, જે કહેવામાં આવે કે બેઝલ કન્વેન્શન આના માટેનું છે. તો જે પહેલા કેવું કરતા હતા, ડેવલપેડ કન્ટ્રીઝ જે છે વિકસિત, એ ઓછા વિકસિત દેશોમાં જોખમી કચરાને સ્થાનાંતરણ કરતા હતા. તો બેઝલ કન્વેન્શન આના માટે બનાવવામાં આવ્યું ક્યારે? 1989માં સંધિ થઈ, 1992માં અમલમાં આવ્યું. આ જોખમી કચરો, તો ઈ વેસ્ટ એક જોખમી કચરો છે. આપણે પ્રદૂષણના બીજા ટોપિકમાં કરાવેલું છે, એમાં કયું ક્રોમિયમ હોય તો શું નુકસાન કરે, એની અંદર આ હોય તો શું નુકસાન કરે, બધું ડીપમાં કરાવેલું છે. તો ઈ વેસ્ટ ની અંદર જો તમને મેટલ કોઈ પૂછે તો બધું કરાવેલું છે. તો આની બેઠક જે થઈ હતી, બરાબર છે, ક્યારે થઈ હતી? જુઓ 2022માં 15મી બેઠક થઈ હતી, ધ્યાન આપજો. ઈ વેસ્ટ ની 15મી બેઠક થઈ હતી, બેઝલ કન્વેન્શન ની 15મી બેઠક 2022માં સ્વિટ્ઝરલેન્ડનું બેઝલ. તો બેઝલ ક્યાંનું છે? આ સિટી સ્વિટ્ઝરલેન્ડનું છે. ગ્લેન્ડ ક્યાંનું? સ્વિટ્ઝરલેન્ડનું, જીનીવા સ્વિટ્ઝરલેન્ડનું, બરાબર છે. ગ્લેન્ડ શું છે? IUCNનું મુખ્યાલય ગ્લેન્ડમાં છે, અને જે કહેવામાં આવે કે WHO ને એ બધા જીનીવામાં છે, સ્વિટ્ઝરલેન્ડમાં. એના સિવાય વાત કરવામાં આવે તો સ્વિટ્ઝરલેન્ડના બેઝલમાં થઈ હતી, બરાબર છે. અને વાત કરવામાં આવે તો આની 15મી બેઠક જે થઈ હતી, તો આ ઈ વેસ્ટ માટે થઈ હતી 2022માં, આ યાદ રાખો. અને બીજું કે આ નવી એન્ટ્રી હવે 2025થી પ્રભાવિત થશે, બરાબર છે. ચલો ક્રાઉન ફાયર કયા પ્રકારના જંગલમાં જોવા મળે? સાહેબ વનની આગ પૂછાય છે. આ ગઈકાલના શોર્ટ વિડીયોમાં મેં તમામ વિદ્યાર્થીઓને ચેતવણી આપી હતી,
બરાબર છે, શું ચેતવણી આપી હતી કે સાહેબ આ વનની આગ ખાસ પૂછાય છે, એટલે તમે શું કરશો, તમે આની અંદર ખાસ આ કરીને જજો. અને મેં આના ઉપર હમણાં જ વિડીયો બનાવી દીધો. ત્રણ પ્રકારની આગ હોય છે, ગ્રાઉન્ડ ફાયર એટલે કે જમીનની આગ, એના બાદ હોય છે સરફેસ ફાયર સપાટી પરની આગ, અને પછી હોય છે સાહેબ ક્રાઉન ફાયર તાજની આગ. તો ક્રાઉન ફાયર એટલે જંગલોના જંગલો નાશ કરી નાખે, એ વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર થાય. ગ્રાઉન્ડ ફાયર એટલે જમીનની આગ, એની નીચે ખાલી જે કહેવામાં આવે કે જમીન ઉપરના પાંદડાઓ છે, મૂળ છે, અને જે કહેવામાં આવે કે છાલ છે વૃક્ષો, એ જ એની અંદર બળે છે, ધીમી હોય છે, ધુમાડો ઓછો થાય છે, ધીમે ધીમે પ્રસરે છે. સપાટી ઉપરની આગ વાત કરવામાં આવે સરફેસ ફાયર, એમાં સવાલ હતો કે નીચેનામાંથી કયો એક ફાયરનો પ્રકાર છે એમાં સરફેસ ફાયર આવે છે. તો સરફેસ ફાયર જે છે એની વાત કરવામાં આવે તો સપાટી ઉપરની આગ લીલ શેવાળ નાના નાના છોડવાઓ પૌધાઓ ઇંગ્લિશમાં, અને કહેવામાં આવે કે છોડ આ બધાના લીધે થાય છે, બરાબર છે. અને પછી એ પરિણમે છે ક્રાઉન ફાયરમાં. ક્રાઉન ફાયર એટલે સૌથી મોટી આગ, એ જંગલોના જંગલો નાશ કરી નાખે. એમાં પણ બે પ્રકાર આવે ક્રાઉન ફાયરમાં, એક્ટિવ અને પેસિવ, એટલે કે સક્રિય અને નિષ્ક્રિય. સક્રિય ક્રાઉન ફાયર જે છે એ શું કરે, એ એક વૃક્ષથી બીજા વૃક્ષ ચાલતી જ રહે, અને જે નિષ્ક્રિય છે એ શું કરે, નિષ્ક્રિય જે છે એ નાનું એવું જે વૃક્ષોનો સમૂહ હોય એને બગાડીને, એટલે કે એને જે છે એ કરીને મૂકી દે છે, બરાબર છે. ચાલો આગળ આપણે વાત કરીએ ક્રાઉન ફાયર બાદ ઘડિયાળ મગર વિશેનો પ્રશ્ન હતો. તો આની પહેલા પણ ઘડિયાળ 2-3 વખત પૂછાઈ ગઈ છે સાહેબ. ઘડિયાળ એ ભારતની અંદર ભીતરકણિકા ઓડિશાના છે ત્યાં જોવા મળે છે, એ શું છે, એક અભયારણ્ય છે. એના સિવાય જે કેન્દ્રાપારા જિલ્લો છે ઓડિશાનો, ત્યાં ઘડિયાળ, ખારા પાણીનો મગર અને મીઠા પાણીનો ત્રણે ત્રણ પ્રજાતિ જોવા મળતી હોય એકમાત્ર જિલ્લો. સોલ ઘડિયાળ બરાબર, સોણ અને જે કહેવામાં આવે બેન ઘડિયાળ બરાબર છે. તો આ બંને મધ્યપ્રદેશની અંદર આવેલા ચંબલના અભયારણ્ય છે. ચંબલના અભયારણ્ય અને સોરી મધ્યપ્રદેશની અંદર આવેલા સોન અને કેન નામનું અભયારણ્ય ઘડિયાળને સમર્પિત છે, અને ચંબલ અભયારણ્યને ઘડિયાળ ચંબલ અભયારણ્ય પણ કહેવામાં આવે છે. અને ચંબલ અભયારણ્ય મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને સોરી મહારાષ્ટ્ર નહીં રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આવેલું છે, બરાબર. ચલો પાનિયા અભયારણ્ય શેના માટે પ્રખ્યાત છે, તો સાહેબ પાનિયા પાનિયા એવું છે અમરેલીમાં, અને એની અંદર તમને દીપડો જરક વરુ અને જે કહેવામાં આવે કે આપણા સિંહ પણ જોવા મળે છે. તો સિંહ ઓપ્શન હોય તો પહેલા એ લખવો, બરાબર છે. ચલો આગળ વાત કરીએ 1987માં કયા વાયુ ઉપર રોક લગાવવામાં આવી, તો એ જ આવી ગયું ને, ઓઝોન ડેવલપિંગ સબસ્ટન્સ છે. પણ જીસીઆરટીમાં બધે ક્લોરોફ્લોરોકાર્બન લેવું છે, તો ક્લોરોફ્લોરોકાર્બન હોય તો એ લખી શકો છો. બાકી ઓઝોન ડેવલપિંગ સબસ્ટન્સ જે છે, ડેપ્લેટિંગ સબસ્ટન્સ કે જે સીએફસી આવે છે, એચએફસી આવે છે બરાબર છે, અને હેલોન્સ આવે છે, આ ઓપ્શનમાં હોય તો એ પણ લખી શકો છો, ઓડીએસ હોય તો એ પણ લખી શકો છો. તો આ કર્યું એ જ આપણે, બરાબર છે, હમણાં જોઈ ગયા. આગળ વધીએ એસિડ વર્ષા માટે જવાબદાર વાયુ ફરીથી આવ્યું આ, બરાબર છે. એસિડ વર્ષા માટે જવાબદાર વાયુ, એક જ મિનિટ મને આપો. બરાબર, ચલો આગળ વાત કરીએ. તો એસિડ વર્ષા માટે આપણે આ કરાવેલું છે કે જો રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે H2O સાથે, સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફર જાય છે ઉપર, નાઇટ્રિક એસિડમાં જે નાઇટ્રોજનના કહેવામાં આવે કે ઓક્સાઇડ હોય એ જાય છે. તમે અહીંયા જોઈ શકો છો NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ આ બે ઉપર જાય છે, H2O સાથે ક્રિયા પ્રતિક્રિયા કરે છે, અને સલ્ફ્યુરિક એસિડ H2SO4 અને નાઇટ્રિક એસિડ HNO3 બનીને બહાર આવે છે, બરાબર. આ વસ્તુ કરાવેલી છે. અગ્નિશામક તરીકે કયો વાયુ જે ઓઝોન સ્તરને નુકસાન કરે, તો અહીંયા ખબર પડે છે કઈ કે પ્રદૂષણનું ઓઝોનનું બહુ પૂછાઈ ગયું, સંધિઓ બહુ પૂછાઈ ગઈ, એટલે પ્રદૂષણ ઉપર અને શહેરી પ્રદૂષણ ઉપર આ વખતે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, બરાબર છે. શું યસ, એસિડ વરસાદની પીએચ 5.6 થી ઓછી હોય છે, પ્રદૂષણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, કાચબા ઉપર પૂછવામાં આવ્યું છે, સંધિઓ પૂછવામાં આવ્યું છે. તો છેલ્લા જે પ્રશ્નો આવ્યા એના કરતા આ વખતે હવે અલગ શું થયું, અલગ એ થયું કે પ્રદૂષણ ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો. તો પ્રદૂષણનો આપણો બીજા નંબરનો ટોપિક જો ન જોયો હોય તો હજી જોઈ લેજો, બરાબર છે. ચલો અગ્નિશામક તરીકે કયો વાયુ કે જે ઓઝોન સ્તરને નુકસાન કરે, તો HCF છે, અથવા એને હેલોન્સ કહેવામાં આવે છે, બરાબર છે. અહીંયા હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન તમે કહી શકો છો અને હેલોન્સ પણ કહી શકો છો, જે ફાયર એક્સ્ટિંગ્યુશર હોય છે ને, ફટાફટ જે ફાયરને કાબૂમાં મેળવી લે છે અને ઠંડા જેવો થઈ જાય છે, બરાબર છે. તો આ વાયુને હેલોન્સ કહેવામાં આવે છે અથવા HCF.
હિમાલયન ક્ષેત્રમાં કયા પ્રકારના જંગલો જોવા મળે? લ્યો બોલો, હિમાલયન ક્ષેત્રમાં સાહેબ કરાવેલું છે વૃક્ષોના પ્રકારમાં ત્રીજા નંબરનો ટોપિક, જંગલો અને વૃક્ષોના પ્રકાર બહુ ડીપમાં કરાવેલા. આજે જેટલા પણ આવે છે આપણા જે કહેવામાં આવે કે ચેમ્પિયન અને શેઠ બાપાએ વર્ગીકરણ કર્યું છે એ પણ આપણે કરાવેલું છે 1936 અને 1968 નું. તો હિમાલયન ક્ષેત્રમાં આલ્પાઇન પ્રકારના આવે, શંકુદ્રમ હોય તો શંકુ પ્રકારના આવે, સબ આલ્પાઇન હોય તો એ આવે, ટુંડ્રા આવે. કયા પ્રકારનું પૂછ્યું છે? હિમાલયનમાં અમને પૂછો તો શરૂઆતમાં જે છે નીચાણવાળા વિસ્તારમાં નીચાણવાળા આવે, પછી શંકુદ્રમાં આવે, પછી ટુંડ્રા આવે, આલ્પાઇન ટુંડ્રા આવે, બરાબર છે, આલ્પાઇન જંગલો આવે, ઘણું બધું આવે. તો જે ઓપ્શન હોય એ મુજબ ખબર પડે, પણ હિમાલયની અંદર ઘણા બધા પ્રકારના આવે છે. પ્લાસ્ટિક કચરો સૌથી વધુ કયા મહાસાગરમાં છે? તો સાહેબ અહીંયા તમારો જવાબ આવશે પેસિફિક સમુદ્ર, બરાબર છે. અહીંયા તમારો જવાબ શું આવશે? પ્લાસ્ટિક કચરો સૌથી વધુ ક્યાં છે? પેસિફિક સમુદ્રમાં. આ જૂનાનું રહી ગયું છે આર્કટિક ટ્રેન, બરોબર છે. પેસિફિક સમુદ્રની અંદર સૌથી વધુ શું છે? પ્લાસ્ટિક કચરો છે. તો ધ્યાન આપજો, આ પ્લાસ્ટિક કચરો સૌથી વધુ પેસિફિક સમુદ્રની અંદર છે. આગળ વાત કરીએ, માનવ અંગો કચરાની કઈ થેલીમાં રાખવામાં આવે? ચલો ભાઈ, આપણી પાસે ડોક્ટરની પાંચે પાંચ થેલીઓ છે, બરાબર. અહીંયા તમને વાત કરવામાં આવે, યાદ રાખજો, વાદળી થેલીની સૌ પ્રથમ વાત કરીએ તો ગ્લાસની વસ્તુ છે, બરાબર છે. ડિસ્કાર્ડેડ મેડિસિન્સ છે એ બધી તમારે અહીંયા રાખી દેવાની છે, બરાબર છે. કાપી કૂપેલી મેડિસિન હોય, દવાઓ અને ગ્લાસની બોટલ બ્લુમાં. ગ્રીનમાં તમારે શું છે? ઓફિસ સ્ટેશનરી છે, પેપર છે, કપ છે, ટિશ્યુ છે. તો એક સવાલ એ હતો ને કે લોહીનું પૂમડું, પણ કેવું? તો સાહેબ કપાસનું પૂમડું, કોટનનું ક્યાં નાખવાનું હોય? ગ્રીન ડસ્ટબિનમાં નાખી શકો છો. યલો છે તો વેસ્ટ તમારો ઇન્ફેક્શિયસ વેસ્ટ છે, ઓકે, આવી રહ્યું યલો. જે ઇન્ફેક્શન વાળું છે પૂમડું એ તમારે યલોમાં નાખવાનું છે, બરાબર છે. બાકી ગ્રીનમાં તમારે, ગ્રીનમાં કેવું નાખવાનું છે? જે બાયોડિગ્રેડેબલ હોય એવું, જેમ કે ઓફિસ સ્ટેશનરી છે, ડિસ્પોઝેબલ પેપર છે, ટિશ્યુ છે, જે પેપર છે આપણા કિચન વેસ્ટ છે, શાકભાજી ને બધું એમાં નાખવાનું છે. યલોની અંદર તમારે શું રાખવાનું છે? બોડી ફ્લુઇડ્સ, એટલે કે તમારા લોહીનું જે હોય, કદાચ જે આપણું પરુ હોય, કે જે માનવ જે કહેવામાં આવે પ્લેસેન્ટા છે, હ્યુમન બોડી પાર્ટ છે, લોહીનું પૂમડું છે. સાહેબ બે વખત પૂછાઈ ગયું, પહેલી શિફ્ટ ની અંદર પૂછાઈ ગયું કે માનવ અંગો ક્યાંમાં નાખવામાં આવે, યલોમાં, અને બીજી વખતે પૂછાઈ ગયું કે લોહીનું પૂમડું ક્યાં નાખવામાં આવે, તો એ પણ યલોમાં. બ્લેકમાં શું નાખવાનું છે? સોય, ધારદાર વસ્તુઓ, સિરિંજ, બ્લેડ, શાર્પ અને ઓલ મેટલ. અને રેડમાં શું નાખવાનું છે? ઇન્જેક્શન, સિરિંજ, ટ્યુબિંગ, બોટલ, કેથરેટ્સ, આ બધું. તો ખાસ ધ્યાન રાખજો આ વર્ગીકરણ, બરાબર છે. ત્યારબાદ પૂછાઈ ગયો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. એના બાદ શું પૂછાઈ ગયો છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પૂછાઈ ગયો છે, આ ધ્યાન આપજો, બરાબર છે. ચલો આગળ વાત કરીએ આપણે, તો 11માં નંબરનો છે, મેં કીધું હતું 77 કરજો, બરાબર છે, કારણ કે પૂછાય છે અને બે વખત કીધું હતું. 13માં નંબરનું ક્લાઇમેટ એક્શન એ તો હોય જ છે. હવે 11માં નંબરનું પૂછાઈ ગયું એ પણ પર્યાવરણ રિલેટેડ જ છે, સસ્ટેનેબલ સિટીઝ એન્ડ કોમ્યુનિટીઝ. શહેરી પ્રદૂષણ ઉપર બહુ પ્રશ્ન પૂછાયા છે, તો ટકાઉ શહેરી વિકાસ અને સમુદાય ઉપરનો 11માં નંબરનો છે, બરાબર છે. તો આ ટકાઉ માટેના જોઈ લ્યો તમે, બરાબર, આ 11મો છે અને 13મો તો ક્લાઇમેટ માટે છે. 10મો પૂછાઈ ગયો રિડ્યુસ ઇનઇક્વાલિટીઝ, તો જીકે માં કરી શકો છો. આ 17 લક્ષ્યાંકો છે, પણ એની અંદર હું જે ટ્વિસ્ટ બતાવું છું એવું તમે નહીં વાંચ્યું હોય, બરાબર. 10મો શું છે? ઇનઇક્વાલિટીઝ, ભેદભાવ દૂર કરવા માટે છે, બરાબર છે. 5મો જેન્ડર ઇક્વાલિટી છે, જાતીય ભેદભાવ, સ્ત્રી પુરુષ. અને 10મો છે રિડ્યુસ ઇનઇક્વાલિટીઝ, અસમાનતા, બરાબર છે, જાતિનો વર્ણનો ભેદભાવ એ 10મામાં છે અને સ્ત્રી પુરુષનો 5મામાં છે. બીજી પાળીની અંદર એસડીજીના ગોલના 3 પ્રશ્ન હતા, બરાબર છે, એસડીજીના ગોલના 3 પ્રશ્ન હતા. તો આની અંદર આપણે વાત કરો એસડીજી ફ્રેમવર્ક જે છે, એસડીજી ફ્રેમવર્ક, એનામાં કુલ 17 લક્ષ્યો છે. લક્ષ્ય પૂછે તો 17 છે, લક્ષ્યાંકો પૂછે 169 આવે. સાહેબ આવું વાંચ્યું, મેં વાંચ્યું યુએનઈપીની વેબસાઇટ ઉપર, એટલે તમારા માટે લઈને આવ્યો છું. અને પૂછાય છે આવું, માપદંડ સૂચકાંક પૂછે તો 247 આવે. લ્યો હવે એસડીજીમાં 3 વસ્તુ યાદ રાખવાની. સાહેબ 70 માંડ યાદ રહેતી હતી, એની અંદર તમે આ 9 લાવ્યા, અને 9 હું નથી લાવ્યો, 9 પેપર કાઢવા વાળા લાવ્યા છે. બધું પૂછે છે, 169 લક્ષ્યાંકો, ગોલ્સ પૂછે તો 17, લક્ષ્યાંકો પૂછે તો 169, અને માપદંડ સૂચકાંક પૂછે તો 247. હવે આની અંદર પાછું બીજું બને કે આ 247 માંથી જે સૂચકાંક છે એમાંથી કેટલા પર્યાવરણના છે? 92 પર્યાવરણના છે. લો આલો કેટલા છે?
92 અને આ બધાનો લક્ષ્યાંક શું છે 2030 સુધીમાં માનવને જેટલી પણ વિકાસ માટે વસ્તુઓ નળે છે પૃથ્વી સાથે અનુરૂપ ચાલીને એ બધા મુદ્દાઓને માપવાનું છે. આની અંદર જુઓ આ જે સૂચકાંક ટોટલ કેટલા છે 247 એમાંથી 25 માટે UNEP યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ પર્યાવરણનું આવ્યું. આ 25 જે છે એનું આંકલન કોણ કરે છે યુએનઈપી અને એમાંથી 6, 8, 12, 14, 15 અને 17 બરાબર જે આ લક્ષ્યાંકો જે છે એનું પણ કોણ કરે છે યુએનઈપી કરે છે એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ કરે છે બરાબર છે. આ ખાસ ધ્યાન રાખી લેજો સ્ક્રીનશોટ લઈ લેજો કોનો આ 21મા નંબરની આ બેયનો બરાબર છે અને પછી આનો તે અને આજ ખાસ એની નોટ બનાવી લેજો નાની એવી સિંહ કયા અભયારણ્યમાં જોવા મળે છે. સાહેબ એટલો ચવાયેલો પ્રશ્ન છે કે બધાને આવડવો જોઈએ. જો આ ન આવડે તો આપણે પેપર અહીંયા મૂકી દેવું જોઈએ બરાબર છે અને પેપર એમ કેવું જોઈએ કે સાહેબ આ લઈ લો મારું બરાબર છે. સાહેબ એમ કે છે કે ભાઈ વચ્ચેથી ગયો તો તારી ઉપર સજા લાગશે બરાબર છે. સાહેબ સિંહ કયા અભયારણ્યમાં જોવા મળે છે આપણું ગીર છે ગિરનાર અભયારણ્ય પૂછ્યું છે તો અમરેલીનું પાણીયા છે આપણે જોઈ ગયા. ગિરનાર પણ ખુદ એક અભયારણ્ય છે. હવે પોરબંદરના બરડા અભયારણ્યમાં લઈ જવાની વાત આવે છે બરાબર છે. તો નેશનલ પાર્ક પૂછે તો ગીર છે અભયારણ્ય હોય તો આની અંદર થોડું તમારે જોવું પડે બરાબર છે. પણ એ આવડે એવું છે આપણને ખબર છે સૌરાષ્ટ્રમાં કયા કયા આવેલા છે. નાના પંચનું કાર્ય આ શું કામ લીધું છે દર વખતે પૂછાય છે. એક કેગ પૂછાય છે 2011 ની વસ્તી વાળો પ્રશ્ન પૂછાય છે. નાના પંચ પૂછાય છે આરોગ્ય પંચ પૂછાણું પણ નાણા પંચનો હાયેસ્ટ રેકોર્ડ છે. એકાદી શિફ્ટમાં તો હોય જ. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની વહેંચણી જાન્યુઆરીમાં કહી દીધું કે સાહેબ 31 ડિસેમ્બરે રાષ્ટ્રપતિએ કેટલામાં નાણાં પંચના અધ્યક્ષ નક્કી કર્યા 16મા અને કોણ છે એમણે અરવિંદ પનાગરિયા એના બાદ 4 બીજા સભ્યો પણ નક્કી કર્યા. નાણાં પંચનું કામ શું કેન્દ્ર અને રાજ્ય વચ્ચે મૂડીનું એટલે કે નાણાંની વહેંચણી કરવું બરાબર છે. ચલો એનજીટીને લગતા એક કેસનો પ્રશ્ન હતો બરાબર છે. એનજીટીને લગતા જે કહેવામાં આવે કે કેસનો પ્રશ્ન હતો તો હું અહીંયા નહીં કહું કે આપણે ભણાયું હતું કારણ કે કેસ છે. તો યમુના નદીનો પણ એક કેસ પૂછાઈ ગયેલો છે એનજીટીને લગતો. યમુના નદીનો પણ કેસ પૂછાઈ ગયેલો છે તો બીજા જોઈશું આપણે બરાબર છે. આના લગતા કેસ કયા કયા છે હમણાં આપણે જોયું આપણે પોન્ડિચેરીનો એક જે એનજીટીએ કીધું હતું 15 દિવસમાં આ બધું કેમ લાલ લાલ થઈ ગયો દરિયો બરાબર છે. એની અંદર ટાઇડલ આવી ગઈ હતી એટલે એક પ્રકારની એવી શેવાળની ભરતી આવી ગઈ હતી લાલ થઈ ગયો હતો આખો. તો આવા ઘણા બધા પ્રશ્ન છે. એમણે કોચીની જે મ્યુનિસિપાલિટી છે એને કેટલા બધા દંડ કર્યા હતા 100 કરોડ રૂપિયાનો તો આ બધા કેસ પૂછાઈ શકે છે. ગીર અભયારણ્યમાં કોનું સંરક્ષણ કરવામાં આવે છે તો સાહેબ ગીરની અંદર સાહેબ અમારા ડાલા મથ્થાનું અમારા સિંહનું જ હોય ને બરાબર. એના સિવાય જો ઓપ્શન હોય તો મને માફ કરો પણ મગર સંવર્ધન કેન્દ્ર તો સાસણગીરની અંદર એના સિવાય ચિત્તળ પણ છે પણ એમનું સંવર્ધન નથી થતું. શું કામ? કારણ કે એમની વસ્તી સારી એવી છે. સિંહ ખાય તો આપણે રોકવા નથી જતા કે ભાઈ એનું સંરક્ષણ કરીએ જે રહેવા દેતું ખાવાનું બરાબર છે. તો સાહેબ મગરનું થાય છે એમ કહી શકો છો. વચ્ચે એક અતરંગી સવાલ પૂછાઈ ગયો હતો ગઈકાલે આપણે જો ચિત્તો કયા નેશનલ પાર્ક સાથે જોડાયેલો છે એની અંદર વિદ્યાર્થીએ કીધું મેં કીધું એને બીજી વાર મેં પૂછ્યું કે ભાઈ તું શ્યોર જો આની અંદર નેશનલ પાર્ક જ હતા કે હા સાહેબ ચિત્તો કયા નેશનલ પાર્ક સાથે જોડાયો છે એમાં વાસંદા નેશનલ પાર્ક આપણું જે છે બરાબર છે દક્ષિણ ગુજરાતનું એના બાદ સૌરાષ્ટ્રના 3-3 જામનગર વેળાવદર અને ગીર હતું. તો મેં કીધું કદાચ ગીર આવી શકે કારણ કે સાસણ ગીરમાં એમના માટેનું સંવર્ધન કેન્દ્ર બહુ પહેલાં હતું એવા ન્યૂઝ આપણે વાંચેલા છે તો એ આવી શકે. બટ આવા પણ સવાલો હોય છે. સ્વચ્છ ઉર્જાનો પ્રશ્ન પૂછાયેલો છે બરાબર છે. સ્વચ્છ ઉર્જાનો પ્રશ્ન પૂછાયેલો છે. અહીંયા બધાના હર્ટ જે છે એ કહેવામાં આવે કે ધબકારા મારે છે અને આની અંદર પૂછે છે કે કયું ગામ સ્નેહા તમારું. ભાઈ સ્નેહાનું ગામ તો હજે હશે ઈ બરાબર છે પણ આપણે એકય ગામના નહીં રહી અહીંયા ધ્યાન આપો બરાબર છે. ચલો આગળ વધીએ. સ્વચ્છ ઉર્જાનો પ્રશ્ન તો સાહેબ નવો એક દિવસ પણ ચાલુ થયો છે ક્લીન એનર્જી વિશે. મેં તમને એમ કીધેલું છે કે 4-5 પ્રશ્ન એટલે કે તમારા 8-10 માર્ક તો એના જ આવશે. શેના આવશે? તમારા લોજિકલ તમે વિચારી જે જવાબ આવશે એના. તો ક્લીન એનર્જીનો એક દિવસ પણ ચાલુ થયો છે 26 જાન્યુઆરી 2024માં પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો. IRV 2020 ફરીથી પૂછાયું બરાબર છે. IRV 2020 તો ઇન્ડિયન રાહીનો વિઝન 2020 નો હેતુ શું હતો? ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો એન્ડ વી આર સક્સેસ ઓન ઇટ બરાબર છે. આપણે એની અંદર સક્સેસફુલ થઈ પણ ગયેલા છીએ. તો ઇન્ડિયન રાઇનો વિઝન
આઈઆરવી નો ફૂલ ફોર્મ પણ પૂછાઈ ગયું, એનો હેતુ પણ પૂછાઈ ગયો. 3000 થી વધુ આપણે એની અંદર ગેંડાઓ કરવાના હતા, કરાવેલું છે. તમારા માટે હું યાયાવાર પક્ષીનું, તમારા માટે હું આ ઈ વેસ્ટ નો હવે નાનકડા નાનકડા વિડીયો બનાવતો રહીશ. આવતીકાલે ટાઈમ રહેશે તો 3 થી વધુ વિડીયો મૂકી દઈશ, અને બાકી 1-2 વિડીયો તો મૂકીશ જ. જેમ કે આપણી આ પ્લાસ્ટિકની થેલીઓનું પૂછાય છે, ઈ વેસ્ટ નું મેં કરાવી દીધું છે સર. ટોપિક 1 થી લઈને 5 સુધીના ખાસ જોઈ લો, કરંટ ન કરવું હોય તો કાંઈ નહીં. 1 થી લઈને 5 ટોપિક સુધીના બધા જ વિડીયો એક વખત જોઈ જાઓ, બધું ઘણું બધું આવી જશે આની અંદરથી, બરાબર છે. ચાલો, રૂના લોહીનું પૂંગળું, તો સાહેબ આ રહ્યું બોડી ફ્લુઇડ છે, હ્યુમન બોડી પાર્ટ છે, કોટન છે, કે જે કેવું કોટન હોય, જે આપણા શરીરના ટીસ્યુ લોહીના ધરાવતું હોય, તો સાહેબ યલો બેગમાં નાખવાનું, યલો બેગ છે, બરાબર છે. ચાલો આગળ વધીએ. અંશોયા બેન, બરાબર છે, આવું ચાલુ જ રહેવાનું છે, પણ એવાને તો ઇગ્નોર કરવાના છે સાહેબ. હવે હ્યુમન પાવરનો યુગ આવી ગયો છે, સ્ત્રી સશક્તિકરણનો, બરાબર છે. આવા આવી જાય તો એમને તો કંઈ નહીં, તમારે તો ડ્યુટીઝમાં એવું બધું થશે, બરાબર છે. એવાને કેમ ઇગ્નોર કરવા, અને કેમ એ બધાને જે છે એ એક સાઈડ નાખવા, એ વિચારવાનું છે. ટર્ટલ એટલે કે કાચબાના પ્રશ્ન બહુ આવેલા છે, કાચબાના પ્રશ્ન બહુ આવેલા છે, બરાબર છે. તો સાહેબ કાચબા ઉપર પણ એક વિડીયો બનાવવો પડશે મારે, અથવા તો જે પોસ્ટ બનાવી છે આજે, એવી પોસ્ટ થકી હું તમને માહિતી આપતો રહીશ. થોળ પક્ષી અભયારણ્ય શેની નજીક છે, બરાબર છે. તો થોળ પક્ષી અભયારણ્ય સાહેબ મહેસાણાની નજીક છે. હવે બીજું આજુબાજુ એને લગતું કોઈક પ્લેસ હોય કે જે મહેસાણામાં આવેલું હોય તો એ અલગ વસ્તુ છે, બટ થોળ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં છે, તો સાહેબ આપણે મહેસાણાની અંદર આવેલું છે એ આપણને ખબર હોય, જવાબ આવડે એવું છે. આપણને ઓપ્શન નથી ખબર એટલે આમાં શું કહી શકીએ. ખીજડીયા પક્ષી અભયારણ્યનું પણ એવું જ કંઈક પૂછાયું હતું. જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્ય વિશે આપણે બધું કરાવેલું છે, બરાબર છે. ચાલો યસ આગળ વધીએ. એના બાદ ઓઝોન વિશે પ્રશ્ન હતો, મેં ગઈકાલે કીધેલું હતું, બોલતા ભૂલી ગયો તો નાનકડા આપણા શોર્ટ વિડીયોમાં પણ લખ્યું હતું કે આવરણ જે છે વાતાવરણના એના વિશે ખાસ પૂછાય છે, બરાબર છે. તો ઓઝોન વિશેનો પ્રશ્ન પણ હતો. તો આ ઓઝોન ડેપ્લેટિંગ સબસ્ટન્સ આપણે જોઈ ગયા. એનજીટીના સભ્યોનો કાર્યકાળ 5 વર્ષ, એનજીટીના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય, 5 વર્ષ હોય, પુનઃનિયુક્તિ ન થાય. ગઈકાલે એક એનજીટી ઉપર તો આપણે બધું લઈ ગયા, બરોબર. જો આ માઉસથી લખું છું એટલે આવું લખાય છે. તો એનજીટીના સભ્યોનો કાર્યકાળ જે છે એ કેટલા વર્ષ છે, 5 વર્ષ. અને જો એજ લિમિટ પૂછે તો આપણા એનજીટીના ચેરમેનની એજ લિમિટ 70 વર્ષ, એના બાદ ન્યાયિક સભ્યોની એજ લિમિટ 67 વર્ષ, અને નિષ્ણાંત સભ્યો 61 ની 65 વર્ષ કરાયેલું છે. થોળ તળાવ અભયારણ્ય ફરીથી આવ્યો, જવા દો, બરાબર છે. ક્યાં આવ્યો છે, ગ્રીન હાઉસમાં જવાબદાર વાયુની તાપમાનનો અસરનો પ્રશ્ન પૂછાયો હતો. કયા પ્રકારનો પ્રશ્ન છે ખબર નથી પડતો, પણ ગ્રીન હાઉસમાં જવાબદાર જે વાયુ છે એમાં તાપમાનમાં સૌથી વધુ કયો અસર કરે છે, તો સૌથી વધુ હાઈએસ્ટ જો છે તો સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ, એનો જે કહેવામાં આવે કે ગ્રીન હાઉસ પોટેન્શિયલ છે GHP, એ સૌથી વધારે છે, પણ વાતાવરણમાં એ સૌથી ઓછો છે. અને એમ પૂછવામાં આવે કે કયો વાયુ સૌથી વધારે હાલ વાતાવરણમાં ગ્રીન હાઉસ કરે છે, તો ઓબ્વિયસ છે કાર્બન ડાયોક્સાઇડ આવશે, પણ કાર્બન ડાયોક્સાઇડનો ગ્રીન હાઉસ પોટેન્શિયલ 1 છે. તો પોટેન્શિયલના રૂપમાં પૂછાયો છે કે પછી એના જે જથ્થાના રૂપમાં પૂછાયો છે એમાં જવાબ આવે. આગળ 36મો સવાલ, ગેંડા વિશે 2-3 પ્રશ્ન હતા, બરાબર છે. ગેંડા વિશે 2-3 સવાલ હતા, તો સાહેબ એ જોઈ લેજો ખાસ. એના બાદ કાચબાના 2-3 પ્રશ્ન હતા, કાચબાનું બધું લઈને આવીશ. ગંગા નદીની અંદર કેટલા કાચબા છે, કાચબાની અંદર આપણે કરાવેલું છે આની પહેલા, લિથનો નરમ કાચબો છે, છેલ્લા 30 વર્ષમાં એની 90% વસ્તી આપણે ઘટાડી દીધી છે, બરાબર છે. 30% જેવા જ કંઈક બેચા છે, એવું બધું આપણે કરેલું છે. એના સિવાય જે આપણો એશિયન જાયન્ટ ટર્ટલ નાગાલેન્ડના ઇન્ટાંકી નેશનલ પાર્કમાં એનો સંવર્ધન કેન્દ્ર ચાલે છે, હે ને મોટો 3 જણા જેવડો કાચબો હોય છે, એશિયન જાયન્ટ કાચબો, તો સાહેબ 100 થી વધારે એનું સંવર્ધન થાય છે, અને 10 થી વધારે એને જે સિંગલીલા નેશનલ પાર્કમાં ક્યાંક એન્ટાંકી નેશનલ પાર્કમાં નાગાલેન્ડમાં મૂકવામાં આવ્યા. એના બાદ આપણે વાત કરીએ તો કાચબા વિશે આપણા ઓડિશા ફેમસ છે, બરાબર. એ બધું કરાવ્યું છે. ઓલિવ રિડલી સી ટર્ટલનું તો પોસ્ટમોર્ટમ કરી નાખ્યું છે, બરાબર છે. એમનું માદાનું જે કહેવામાં આવે કે અરીબાડા પદ્ધતિ, એક સાથે જે વુમન ટર્ટલ છે, ફિમેલ ટર્ટલ છે, કાચબાના ઈંડા મૂકવા આવે છે, બરાબર છે. શહેરી પ્રદૂષણના ઘણા પ્રશ્નો હતા, કયા કયા હતા એ લખ્યા નથી. એના બાદ નાઇટ્રોજન ચક્ર, ચક્ર પણ પૂછે છે, અને ચક્ર કરાવેલું છે, ટોપિક નંબર 1માં જ કરાવેલું છે, કારણ કે પર્યાવરણના સિલેબસમાં ચક્ર આપેલું જ છે. પર્યાવરણના જે કહેવામાં આવે કે સિલેબસમાં આપેલું જ છે આપણને ચક્ર, બરાબર છે. તો એ ખાસ ધ્યાન આપો ભાઈ.
બરાબર ચક્ર વિશે નાઇટ્રોજનનું એક નાનકડો વિડિયો નાઇટ્રોજનનો અને કાર્બન ચક્રનો કહી દઈશું એટલે વાંધો નહીં આવે બરાબર છે ચલો કાચબા હોતી વધુ જ જીવે છે બધા કરતા બરાબર છે એવો પ્રશ્ન હોય કે કયો કાચબો તો બધું હોય અલગ છે આ એક સાવ યુનિક સવાલ પૂછવામાં આવ્યો જમીનના ખવાણથી કયો વાયુ ઉત્પન્ન થાય જમીનના ધોવાણથી કયો વાયુ ઉત્પન્ન થાય માટીનું ધોવાણ એ પણ ધોવાણ પ્રક્રિયાના ત્રણેય તબક્કાઓ દરમિયાન ઉત્સર્જિત મુખ્ય ગ્રીન હાઉસ ગેસ છે કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને નાઇટ્રોજન શું છે આ N2O છે બરાબર છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ નથી નાઇટ્રસ ઓક્સાઇડ છે બરાબર છે આ તમે જુઓ નાઇટ્રસ ડાયોક્સાઇડ છે તો N2O CH4 અને CO2 આ ત્રણ વાયુઓ માટીના ખવાણમાંથી આવે છે આ બધા ગ્રીન હાઉસ ગેસ છે બરાબર છે દ્રોણાચાર્ય એવોર્ડ સાહેબ આ કરંટ છે પણ મેં તમને કીધેલું બરાબર છે દ્રોણાચાર્ય એવોર્ડ નિયમિત એટલે કે રેગ્યુલર અને જે કહેવામાં આવે આજીવન શ્રેણીમાં આપવામાં આવેલો છે તો આટલા બધાને મળેલા છે 8 જણાને હવે આમાંથી કયા હતા એ ખબર નથી અને મેં તમને નાઈ પાડી હતી કે આવું કદાચ નહીં પૂછાય અને વાત સાચી છે બરાબર છે કદાચ કારણ કે તમે આની અંદર જુઓ હા મલખંબનું મેં કરાવેલું હતું કે મલખંબ આખી રમત આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી હતી એના આ ગણેશભાઈ પૂછાયા હોય તો આપણે એના ઉપર ખાસ ધ્યાન દોરવાનું કીધું હતું બરાબર છે અને આ ગોલ્ફ કબડ્ડી ટેબલ ટેનિસના હોય તો એવા અમુક માર્ગ જાય તો બહુ દિલ ઉપર નહીં લેવાનું બરાબર છે કારણ કે કોઈને ના આવડે એવા હોય કારણ કે આપણે કર્યા હોય અર્જુન પુરસ્કાર આપણે કર્યા હોય જે આપણા મોહમ્મદ શામીને મળ્યો હોય પુરસ્કાર આપણે જે મેઇન એવોર્ડ જે છે આની અંદર જે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર સૌથી મોટો એ કોને મેળવ્યો છે તો સાહેબ બેડમિન્ટનના આપણા બે જે છે કોમનવેલ્થની અંદર પણ ગોલ્ડ લઈને આવ્યા એશિયનમાં પણ ગોલ્ડ લઈને આવ્યા બરાબર છે એમાંથી એક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો તો સાહેબ એ યાદ રાખ્યું કાંઈ વાંધો નહીં આપણે ક્વોલિટી વાળા ઉપર જ ફોકસ કરીશું બે ચાર માર્ક વાંધો નહીં હવે શું તો હવે આપણી અધિકારી ચેનલ ફોલો કરી રાખો જૂનો ફોટો છે સાહેબ 10,000 આપણા ફોલોઅર્સ થઈ ગયા છે કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં પણ જોરદાર પહેલેથી જે સ્ટ્રેટેજીથી હવે આગળ વધવાનું છે કે છેલ્લે આપણે સીધું તમે જ કહેશો કે સાહેબ આપણે કરાવેલું છે આપણે આ લેક્ચરમાં કરાવેલું છે લેક્ચરની અંદર હવે એક વસ્તુ જે કોન્સ્ટેબલનો અને પીએસઆઈનો ચાલુ થશે એમાં આપણે એવી નહીં મૂકીએ કે એને ફરીથી એના વિશે ક્યાંક ફંફોરવા જવું પડે બરાબર છે આ ફિલ્ડની અંદર આ મારું પોતાનું પ્લેટફોર્મ છે એને એટલે પેટ છૂટી હું વાત કરી શકું છું એટલે મારું થોડુંક હવે જે પ્લાનિંગ છે હું તમને કહી શકું છું કે હવે શું તો મૂંઝાતા નહીં પેપર ખરાબ જાય તો આ વર્ષે આપણા પ્લેટફોર્મ થકી મારા થકી અને એ પણ અહીંયા રૂપિયા ખર્ચા વગર તમારું મન હશે તો બરાબર છે તમે પાસ કરી દેશો ખાલી તમારા મોબાઈલની અંદરના રહેલા 1.5 GB ડેટા જ એ સુધી જ કહી શકું છું બરાબર છે તો આટલા સુધી કરવાનું છે એલઆરડી કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં તો એના માટેનું પ્રયોજન આયોજન શું હશે બરાબર છે ટૂંક સમયમાં બધું જ રજૂ થવાનું છે મારું વેકેશન પૂરું થવાનું છે થોડા દિવસની અંદર એના બાદ જ્યારે હું ઓફિસ જઈશ હું અને રાહુલ સર બંને તમને એના વિશેનો આખો ફૂલ પ્રૂફ પ્લાન કહેવાના છીએ તો કઈ વાંધો નહીં 27 તારીખ સુધી જેમની પણ પરીક્ષા પતે છે કરો બરાબર છે ત્યાં સુધી આપણે આ પ્લાનિંગ અમે કરીએ છીએ અને તમને જણાવીએ પણ છીએ તો ફોલો કરી લ્યો આપણી ચેનલને બરાબર છે પરીક્ષા બાકી હોય તો NGT નો વિડીયો જોઈ લ્યો એના બાદ ટાઈગર રિઝર્વનો જોઈ લ્યો જુદા જુદા ટોપિક 1, 2, 3, 4, 5 જોઈ લ્યો અને લિંક્સ બધી જોડાયેલી છે વોટ્સએપ ગ્રુપની એપ્લિકેશનની ઇન્સ્ટાગ્રામની ટેલિગ્રામની અને યુટ્યુબની એની સાથે જોડાઈ જાઓ બરાબર છે મળીએ આપણે અને હમણાં એક વિડીયો નાનો એવો મૂકી દઉં છું કે કયા કયા તમે જોઈ લીધો એટલે તમને તો ખબર છે બીજા બધા વિદ્યાર્થીઓ માટે ખાસ કે કયા કયા કાલની એક્ઝામ હોય તો તમારે કરી નાખવા બરાબર છે ટોપિક ચલો બીજા કોઈ સવાલ હોય તો કહી શકો છો બરાબર છે એન્વાયરમેન્ટની અંદર કરંટના ક્વેશ્ચન આવતા જ નથી લાગતા કરંટનો ફેકલ્ટી જો છતાં કહું છું કે હા બહુ ઓછા પૂછાય છે એક કે બે જ બરાબર છે ચલો હવે આ લોકો અમુક ચોક્કસ ટોપિકમાંથી કેમ બધા પ્રશ્ન કાઢે છે એના વિશે થોડું ડિસ્કશન કરજો આપણે ડિસ્કશન કરીને શું કરવાનું આપણે તો એ જ ધ્યાન રાખવું કે એ શું પૂછે છે બરાબર છે ચલો કાચબાનો વિડીયો આવી જશે સંધિનો વિડીયો આવી જશે ઈ વેસ્ટ વાળો જે પ્લાસ્ટિકના કયા ડબ્બામાં શું નાખવાનું છે એનો એ આવી જશે બરાબર છે ચલો ગેંડાનો ટોપિક કરાવેલો છે ભાઈ જે કરંટ અફેર્સ છે આપણું 5-5 કલાકનું એની અંદર ડે સ્પેશિયલમાં જેટલા પ્રાણીના છે બધા આવી ગયા 93 તો અમે દિવસ લીધા છે પર્યાવરણના બરાબર ત્યારે અમુક કહેતા હતા કે સાહેબ ગાંડા થઈ ગયા છે આવું તો પૂછાય જ નહીં લો હવે પૂછાવો મીઠું મગર દિવસ આવી ગયો 2 વાર 17 જૂન કરાવેલો છે એની અંદર જ મગર વિશેની બધી પ્રજાતિનું કરાવેલું છે તો એ જોઈ લ્યો ટાઈમ હોય
17 તારીખે પેપર હોય તો ના જુઓ, પણ 18 તારીખે પેપર હોય તો ફાસ્ટ ફોરવર્ડ માં જોઈ લ્યો. એની અંદર થી પીડીએફ મૂકેલી છે આપણી એપ્લિકેશન ઉપર, બરાબર, જે 100 રૂપિયાની, એ લઈ શકો છો તમે. 6 મહિના સુધી એક્સેસિબલ રહેશે, બરાબર. તો મળીએ આપણે, યસ, યાયાવર પક્ષી પણ આવશે, બરાબર છે. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે. એની પહેલા ઘણા બધા લેક્ચર તમારે ઉપયોગી આવી જશે આપણી ચેનલ ઉપર, એટલે સબસ્ક્રાઇબ કરી દેજો. તો ગુડ નાઇટ, શુભરાત્રી, જય હિન્દ, જય ભારત.